तो गढ़ा मंदिर ना वीडियो विवाद ना मामले मंदिर चेयरमैने प्रतिक्रिया आपी छे। आचार्य पक्ष पर चेयरमैने आक्षेप कर्या छे, मंदिर ने बदनाम करवानो षड्यंत्र होवानी वात करी छे। विवाद पाछळ स्वामी नो हाथ होवानो आक्षेप कर्यो छे। एसपी स्वामी घनश्याम वल्लभ स्वामी पर आक्षेप कर्यो छे। सांखियोगी बहनोए पण चेयरमैन ने आक्षेप कर्यो छे। सांखियोगी बहनों पर पण चेयरमैने आक्षेप कर्यो छे। एसपी स्वामी घनश्याम वल्लभ स्वामी नाम पण चेयरमैने आप्युं छे। तो गढ़ा स्वामीनारायण मंदिर फरी एक वक्त विवाद में आव्युं छे। अहींया एक साध्वीनो वांधाजनक वीडियो वायरल करवामां आव्यो। साध्वीनो शौचक्रिया करतो वीडियो वायरल थयो छे। आरोप लगावाई रह्यो छे कि मंदिरना चेयरमैन हरिजीवन स्वामीए आ वीडियो वायरल कर्यो छे। उपरांत लक्ष्मीनारायण स्वामी, विपुल भगत सहितना संतो पर आक्षेप लगावामां आव्यो छे। गढ़ा स्वामीनारायण मंदिर में आचार्य पक्ष અને દેવપક્ષની સાંખીયોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે। વિવાદની શરૂઆત લક્ષ્મીવાડીમાં આવેલ મોટીબા મંદિરની પૂજા સેવાને લઈ છે। આરોપ છે કે થોડા દિવસ અગાઉ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી મોટી સંખ્યામાં પોલીસ બોલાવી હતી, જેણે લક્ષ્મીવાડી મંદિરના મુખ્ય દ્વાર બંધ કરી આચાર્ય પક્ષની મહિલાઓને પૂજા અર્ચના કરતા રોકી હતી। સાધ્વીઓનો આરોપ છે કે આ એક રાજકારણનો ભાગ છે અને અમને બદનામ કરવા માટે આ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। કાર્ય કરવા માટે ત્યાં બાર ગટર છે તો ત્યાં હું વોશરૂમ કરવા બેઠેલી, તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સર એવું હોય છે કે સંત લોકો લેડીઝનું મોઢું પણ નથી જોઈ શકતા, તો આ લોકો તો ત્યાં સુધી હદ પેલી કરી કે એમને મારો વિડીયો વાયરલ કરી અને નીચે એમનો એમની સાથે મેસેજ એવો વાયરલ કરેલો કે આ લોકો અહીંયા મંદિરની સામે આવું કુદરતી કાર્ય કરે છે તો કેટલા ધર્મી અધર્મી છે એમ। તો હું મારા તમામ સ્વામિનારાયણ સંપ્રદાય 18 વર્ષના હરિભક્તોને બધાને પૂછવા માગું છું કે હું બારે કુદરતી કાર્ય કરવા બેઠી તો હું કેટલી ધર્મી છું, એ લોકો કેટલા અધર્મી છે। મારી સાથે 55 બહેનો જોડાયેલા છે। અત્યારે જોવા જઈએ તો આ લોકડાઉનના કારણે અમને કોઈ જગ્યાએ અમને ભજન કરવા દેવામાં આવતા નથી અને વિરોધ પક્ષવાળાને બધી રીતના બધી ફેસિલિટી આપવામાં આવી છે ભજન કરવા માટે, એ લોકોને સ્પેશિયલ એક રૂમ ખોલી દેવામાં આવ્યો છે। જ્યારે આ પક્ષના બહેનોને કોઈ રીતના ભજનની મંદિર પર પણ બેસવા માટે દેવામાં આવતા નથી, આટલી બધી હેરાનગતિ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કે જે માણસ પોતે ધર્મની રક્ષા માટે બેઠો છે એ માણસ આટલી નીચી હદે નીચી કક્ષાએ બહેનનો કુદરતી પ્રક્રિયાનો કપડાં વગરનો વિડીયો વાયરલ કરી અને પોતે કયા ધર્મનું પાલન કરી રહ્યા છે, કયા ધર્મની મર્યાદામાં કામ કરી રહ્યા છે। તો ખેડામાં ડાકોર મંદિરમાં ઉચ્ચાપત્તિ મામલે વિપૂર્વ ચેરમેનની અટકાયત કરવામાં આવી, ઉમેશ સવક અને અજય તાંબડીકરની અટકાયત કરવામાં આવી, ખોટી રીતે 5 લાખનો પગાર આપવાના આરોપ હતા। વિપૂર્વ ચેરમેનની અટકાયત કરવામાં આવી છે, ઉમેશ સવક અને અજય તાંબડીકરની અટકાયત કરવામાં આવી છે। ડાકોર મંદિરમાં ઉચ્ચાપત કરવાની મામલે બંનેની અટકાયત કરવામાં આવી છે। તો કોરોના મહામારીની અસર ગૌશાળાની પાંજરા